ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે. આવનારા 5 દિવસ માટે હીટવેવની આગાહી છે. ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે. તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે. વડોદરામાં 34 જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે. એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે. ખાસ કરીને આઈસી મટીરિયલ કે જેનાથી પેમ્પલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્પટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે. વડોદરા શહેરના તમામ એલઈડી ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે. ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે. કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે. ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં. જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ. કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે તો કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે. ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટસ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે. કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ. જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ. ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ, ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ. કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણાં જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે. ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઈડ કરવા જોઈએ. ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.